નમસ્કાર અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી આજે જેમની ઓળખાણ કરાવી છે તમારી સાથે જેમની સાથે વાતો કરવી છે એમને લઈને મારી આખી ટીમ બહુ કન્ફ્યુઝ હતી અને જે લોકોએ રામનો અવતાર નથી જોયો એ લોકો તો પ્રતાપથી ડરે છે મારી સાથે હિતેન કુમાર છે વેલકમ અને અમારે એ સમજવું છે કે આટલો બધો ડર ક્યાંથી બેસાડી દીધો કેમ કે મેં તો રામને જોયા છે કે જે દેશ રે જોયા દાદા પરદેશ ને મહિયર ને બધી ફિલ્મમાં રાધા સાથે પ્રેમ કરતા હોય પછી આ પ્રતાપ ક્યાંથી આવ્યો અને એ પણ આટલા વર્ષે દેવનજી એવું થયું કે મુંબઈમાં બોન એન્ડ બ્રોટઅપ માણસ ગુજરાતમાં મારી જર્ની શરૂ થઈ ઓગણીસો સત્તાણુંમાં રામલા તરીકે એની પહેલાં મારી ફર્સ્ટ ફિલ્મ હતી વિલન તરીકે અચ્છા મારે ઓલવેઝ નેગેટિવ ખલનાયક જ કરવું હતું કારણ કે લોઅર મિડલ ક્લાસમાંથી આવતો તો એક બેઝિક કોમ્પ્લેક્સ મારી દેખાવના મારી જાતના બહુ હતા અને એ સમય એવો હતો ઓગણીસો મારે પોતાની જાતમાં શ્રદ્ધા નહોતી કારણ કે એ ટાઈમમાં વ્યાખ્યાઓ જુદી હતી હીરો માટેની બહુ આમ ચોકલેટી ગોરા ચીટા બહુ રૂપાળા દેખાતા વ્યક્તિઓની હતી અને મારા રોલ મોડલ્સ હતા પરેશ રાવલ નાના પાટેકર કારણ કે થિયેટર કરતો હતો ત્યારે વિંગમાંથી એ લોકોને જોઈ જોઈને શીખતો હતો કે આ લોકો બની શકે તો હું પણ બની શકું એક મિડલ ક્લાસ યંગસ્ટરની એક જે બેઝિક થિંકિંગ હોય એટલે પહેલી ફિલ્મ મેં અહીંયા ઊંચી મેળીના ઊંચામાં મોલ ઓગણીસો છન્નું સત્તાણુંમાં કરી અને એ ફિલ્મ પહેલી ફિલ્મ જેણે વન કરોડની ઉપરનો બિઝનેસ શરૂ કર્યો અને ફર્સ્ટ ફિલ્મ ગોટ મી સ્ટેટ એવોર્ડ ફોર ધ બેસ્ટ પરફોર્મન્સ એટલે આપણને આપણી લાઈફ તો સેટ છે અહીંયા પણ ખબર નહીં કંઈક ઓડિયન્સની સાથેનું કનેક્શન એવું થયું કે ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડ્યુસર્સને એમ લાગ્યું કે આ આપણો નાયક બની શકે એમ છે અને ધે ફોર્સફુલી મેઇડ મી હીરો દેશરે એ મારી ઈચ્છાની કરેલી ફિલ્મ જ નથી કારણ કે હું તો ક્યારેય કલ્પના ના કરી શકું કે હું નાયક બનીશ સ્ત્રીની સાથે કે હિરોઈનની સાથે મારો રોમેન્ટિક સીન હશે આવું બધું કલ્પના પણ એ લોકોએ મને ફોર્સફુલી બનાવ્યો અને આજે પણ એ જ વસ્તુ હકીકત છે કે દુનિયાભરના મોટાભાગના ગુજરાતીઓ દેશરે અસંખ્ય વાર જોયું છે મેં આજ સુધી દેશરે જોયું નથી નહીં કારણ કે હું મારી જાતને કલ્પના જ ના કરી શકું કે હું નાયક તરીકે કેવી રીતે મારી જાતને એક્સેપ્ટ કરું કારણ કે એ ગીતો જ્યારે શૂટ થાય ત્યારે આગલી રાતે મને તાવ આવી જાય કે કાલે મારે આ ગીતો શૂટ કરવાના રોમાની સાથે મારા રોમેન્ટિક સીન કરતી વખતે એમ થાય કે આખું મેન્ટલી હું પ્રિપેર્ડ હતો ખલનાયક માટે ને આ બધું ક્યાં નાયક તરીકે પણ લકીલી એ ડેસ્ટાઇન્ડ હતું કે દેશરે એટલી બધી સફળ કે એ જ ગીતો જેની પર મને શ્રદ્ધા નહોતી એ લોકોનું મારે આજે પણ એટલું જ પોપ્યુલર છે એ એ ઇમોશન્સ એટલી બધી પોપ્યુલર છે એટલે દેશની સફળતા ક્યારેય મારી હતી જ નહીં પણ એના પછી તમે જ્યારે ખૂબ સફળ થઈ ને ત્યારે તમે પ્રોડક્ટ બની જાઓ તમારે પાસે એ કેટલી મોટી જવાબદારી હવે નાયકના તરીકે હેન્ડલ કરવાની એમાં પણ જેટલા બની શકે એટલા વેરિએશન કર્યા કે મારો રામ રામલો દેસરેનો જુદો હશે મારો મૈયરનો રામલો જુદો હશે મારો પાલવડેનો દેવલો જુદો હશે એમ કરીને હું મારો સંતોષ મેળવી લેતો હતો એક્ટર તરીકે થિયેટરના એક્ટર તરીકે પણ આફ્ટર વન હંડ્રેડ એન્ડ ફાઈવ ફિલ્મ ફાઈવ ઓર સેવન એક્સપ્લોર કરી લીધું પોઝિટિવ પોઝિટિવ પેઢી તમારે સત્યના તરફેણમાં જ રહેવાનું સત્ય તરફ ના તમે સિમ્બોલ થો એમાં કંટાળીને મેં જન્મદાતા કરી બે હાજર આઠ અને બે હાજર દસ ની વચ્ચે કે જેમાં મારી સાથેની નાયિકાનો હું ફાધર બન્યો કે મારી સાથેના જે હરીફાઈમાં એક્ટર હોય જેવી રીતે હિતુ કનોડિયા એ અમે લોકો એક જ તબક્કાના વ્યક્તિઓ જેનો હું સસરો બન્યો આ પ્રકારનો મેં જન્મદાતા કરી જસ્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ કે નહીં જો તમે એક્ટર સારા હો તો ઓડિયન્સ તમને કોઈપણ સ્વરૂપમાં સ્વીકારશે જ ત્યારે ઇન્ડસ્ટ્રી એમ કહેતી હતી કે હિતનભાઈ પગે કુહાડો મારી રહ્યા છો તમે લોકો આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે અને હું કોન્ફિડન્ટ હતો કે નહીં પીપલ વિલ લવ મી અને એ ફિલ્મ મેં પૂરવાર કર્યું કે નહીં ઇફ યુ આર પરફોર્મિંગ ફ્રોમ દિલસે ડેફિનેટલી ઓડિયન્સ ઇઝ ગોઈંગ ટુ રિલેટ વિથ યુ અને ત્યાંથી પછી કરવું હતું કરવું હતું પણ ત્યારે એવા રોલ નહોતા મળી રહ્યા જે મારે કરવા તા આ ખલનાયકની વાત પર આવી કે મેં પાંચ વર્ષ બ્રેક લીધો બે હજાર પંદર અને બે હજાર વીસની વચ્ચે આનાથી જ કંટાળીને કે નહીં મને જ્યાં સુધી એ સક્ષમ રોલ નહીં મળે એ કોઈ પણ શેડનો હશે પણ એક સ્ટેટમેન્ટ થવું જોઈએ તમે સાઉથની ઇન્ડસ્ટ્રી જુઓ મરાઠી જુઓ તમે નાના પાટેકરનું નટ સમ્રાટ જુઓ કે નાના પાટેકરનું ઘીધાડે જુઓ તમે હિન્દીની અંદર થતાં થિયેટરની અંદરના એક્સપેરિમેન્ટ જુઓ હમણાં કાંતારા તમારી આવી એનો સબ્જેક્ટ તમે જુઓ આપણે ત્યાં એ સ્ટેટમેન્ટવાળી ફિલ્મ કેમ ના થઈ શકે જોકે આપણે કાંતારા આવ્યા પછી નથી મેકિંગ કર્યું કાંતારાના મેકિંગ દરમિયાન જ આનું પણ થોટ પ્રોસેસ શરૂ થઈ ગયો હતો રાઈટ છે આ કોવિડ દરમિયાન જ કલ્પનામાં આવેલી ફિલ્મ છે મેકરના અને વી એક્ઝિક્યુટેડ બિફોર રિલિઝિંગ ઓફ ધીસ ફિલ્મ પણ એ દિશા તરફ જવાની ઈચ્છા પુષ્કળ હતી અને ધીરે ધીરે હું કહું છું કે ઉપરવાળો એટલો મહાન હોય છે ને કે તમે જે ઈચ્છા રાખો ને સતત એને કહેતા રહો ને તો આ સ્ક્રિપ્ટ તમારી પાસે લઈને આવે અને આ જ રામ પાસે એણે એવો દાનવ કરાવડાવ્યો કે જે મારા માટે પણ શોકિંગ છે મારી ફેમિલી માટે પણ શોકિંગ છે કે આ કઈ રીતે કરી શકે ગઈકાલે બી શો જોતી વખતે ઓડિયન્સની સાથે બેઠા બેઠા હું ખૂણામાં આવી કે એ કૈસે હો પણ થયું અને અમેઝિંગ થયું છે કશુંક કે કોમલ નાહટા જેવા આપણા ક્રિટિકે લખવું પડે ટ્વીટ કરવું પડે કે કન્ટેન્ડર ફોર બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ આ આપણ ડેસ્ટિની છે

ફિલ્મ જોવા લઈ ગયો મને એ લોકો વારંવાર પૂછે નોર્મલી હું આવીને ડિસ્કસ કરતો કે આ રોલ આવી મેં વર્કઆઉટ કર્યો આ વખતે હું જીત પર હતો કે નથી મારા બચ્ચાને કેવું નથી મારા ફેમિલીને કહ્યું સોનલને નથી કેવું અને એ લોકો જોયા પછી હમણાં સુધી આટલા દિવસ થયા છે દસ તારીખથી હમણાં સુધી ધે હાર સ્ટન ધે આર નોટ ઇન ધ ટર્મ્સ ઓફ ટોકિંગ ટુ મી કેવી લાગી બસ તે બહુ સરસ કર્યું છે પણ મારે વાત નથી કરવી અમે લોકો તમારી સાથે શાંતિથી વાત કરીશું આનાથી વધારે સંવાદ નથી થયો કારણ કે એ ઈચ્છતો હતો દેવાંશી કારણ કે એકસો ને છવ્વીસ વાર તમે રામ બન્યા હો એવા રામ બન્યા હો કે સાત વર્ષની બચ્ચીથી લઈને સડસઠ વર્ષના આધેડ સુધી તમે આટલી બધી મોહબત પામ્યા હોય કે આટલી બધી પ્રતિસાદ તમને અદ્ભુત મળ્યો હોય એના માટે દાનવ બનવું એ એક્ટર તરીકે મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી અને લક એટલું ટેરિફિક છે કે વર્ષની સાથે સાથે મારી આગંતુક આવી રહી છે જેની અંદર પણ આનાથી સાવ વિપરીત એક જુદા પ્રકારની પાત્રની આખી મારે વ્યાખ્યા બાંધવી પડી અને એ મજા છે મને એમ લાગી રહ્યું છે કે યસ હું સફળતાથી એ કરી શક્યો છું ઓડિયન્સ ઇઝ ગોઈંગ ટુ બી ઇન શોકિંગ કાઇન્ડ ઓફ અન કન્ડિશન અચ્છા એટલે વર્ષથી આગંતુકનું પાત્ર અલગ છે એકદમ અલગ છે એની થીમ શું છે એ પણ થ્રીલર છે આ સાયકો પણ આ વધારે ડાર્ક છે પેલી એટલી ડાર્ક નથી પણ એનું કેરેક્ટર જે છે વર્ષના પ્રતાપ કરતા સાવ જુદી લેવલ છે ગ્રેશેડ જ પણ તમને એ કેરેક્ટર ડરાવશે એ કેરેક્ટર દર પડે તમને મજા કરાવશે દેખાવથી લઈને એની બોડી લેંગ્વેજથી લઈને એના વર્તનથી લઈને એનું જોવાના રીતથી લઈને સંપૂર્ણપણે જુદો શુક્લાજી હશે દર ક્ષેત્ર સેકન્ડે તમને ની વચ્ચે લટકતા રાખશે એ ડરાવશે નહીં તમને વર્ષનો પ્રતાપ એ કોઈને પણ ડરાવી નાખે એટલી હદે પ્રભાવ પાડી શકે છે પેલો તમને એ ઉત્કંઠામાં રાખશે કે હવે આ શું કરશે હવે શું થશે હવે શું કરશે યુ વિલ બી નોટ સ્કેડ વિથ માય શુક્લાજી અને એ પણ સત્તરમી આવી રહી છે ડેસ્ટિની નહીં કેટલી કેટલી ઉપરવાળા કેટલી મહેરબાની કરી છે યસ યસ તમારી રામથી લઈને શુક્લાજી સુધીની જર્ની ને મારે જો સમજવી હોય તો તમને કઈ વધારે પ્રિય લાગી અથવા જે વધારે દર્શકો સુધી તમે પહોંચી શક્યા હું પોતે નક્કી નથી કરી શકતો કારણ કે મેં કમ અને રામલાને મારામાંથી પેદા કર્યો હતો જ્યારે દેશરી અને મૈયરનો દોર જ્યારે ચાલતો હતો મારે ત્યાં સુધી જ્યાં સુધી મારી પાસે આ દાવનો રોલ આવે ત્યાં સુધી મને શ્રેષ્ઠતમ મારું મૈયર પાર્ટ વન અને પાલવડેનું મારું એ રામનું સ્વરૂપ મને બહુ ગમતું હતું કારણ કે બહુ નિર્દોષ બહુ પાયસ પ્રકારની કેરેક્ટરાઇઝેશન હતી પણ અંદર પેલું હતું કે જે રમવાની મજા પડે એ ગ્રે શેડ આવે પણ હવે આટલા મોટા તમે સફળતાના શિખર પર બેઠા હો તમે કેવી રીતે કોઈને કન્વિન્સ કરો કે મને નેગેટિવ આપો મને ખલનાયક આપો લોકો હસે તમારી ઉપર કે નહીં ઇતેનભાઈ તમે મજાક કરી રહ્યા છો ને એ લોકોને પણ શ્રદ્ધા ના હોય કે તમે આ ઇમેજ તોડીને આટલા વર્ષોની એટલે સત્યાવીસમું વર્ષ ચાલે છે મારું એકસો ને છવ્વીસમી ફિલ્મ છે મારી આ એટલે સવાસો ફિલ્મ જે જેમણે નાયક તરીકે કર્યું એ ઇમેજ કેવી રીતે તોડવી એ ડર હતો એમને પણ મને અંદરથી કોન્ફિડન્સ કે મને એવું એક કેરેક્ટર મળે તો હું ડેફિનેટલી પ્રૂવ કરીશ કે યસ આઈ કેન ડૂ એનીથિંગ નાખી છે તમે હા એટલે એ જર્ની પર છું ને મને એક પછી એક પ્રકારના રોલ મળી રહ્યા છે કે જ્યારે કલ્પના આપણે નોતી કરી કે એક જો બધું મારી લાઈફમાં ઊંધું થયું છે કે ખલનાયકમાંથી નાયક થયો એ પણ આપણે ત્યાં હિસ્ટ્રીમાં ક્યારેય નથી થયું અને નાયકમાંથી ફરી પાછું ખલનાયક તરફ જઈ રહ્યો છું પણ બે જ ફિલ્મ પૂરતો જઈ રહ્યો છું અને પછીની બાકીની જે પાંચ ફિલ્મ કરી રહ્યો છે દરેક દરેક જોનર વિલ બી ડિફરન્ટ બી યસ પણ એમાંથી હવે ડાર્ક ઝોન પર નહીં હોય મારે બે થ્રીલર કરવી હતી એ કરી કાજલ વૈદનો જે સબ્જેક્ટ કરી રહ્યો છું એ ધેટ વિલ બી એ મેચ્યોર્ડ લવ સ્ટોરી એક વેલકમ પૂર્ણિમા કરી રહ્યો છું ધેટ ઇઝ ગોઈન્ટ ટુ બી અ કોમેડી ઝોનર કોમેડી હોરર જે ભૂલ પાર્ટ ટુ જે નવું પ્રકારનું જોનર આવ્યું છે એ પ્રકારની એટલે આઈ એમ એક્સપેરિમેન્ટિંગ વિથ ઓલ ધ ડિફરન્ટ થિંગ એક વિક્રમ પ્રકારની એક એક્શન કમલની આવી એ પ્રકારની આ એજ ગ્રુપમાં આપણે ત્યાં એ બધું યંગસ્ટર્સ સાથે કરવાના પ્રયત્ન કર્યા છે પણ કેમ માણસ અઠ્ઠાવન વર્ષનો માણસનો તમારો નાયક કેમ ના હોઈ શકે આ બધા જોનરની સાથે સો એ એક પછી એક પછી એક્સપ્લોર કરી રહ્યો છું અચ્છા મારા દર્શકો માનશે નહીં પણ છતાંય હું એમને કહું કે તમે અઠ્ઠાવન વર્ષના છો એમ ફિફ્ટી એટ અને લોકો મને એ પણ કહે કે જીતીનભાઈ કેમ તમે મને તો ઓલવેઝ પ્રાઉડ ફીલ થાય છે યાર કે મારે શું કેમ છુપાવવું જોઈએ સિક્સટી ફાઈવનું બોન્ડ છું આઈ એમ ફીલિંગ સો ગ્રેટ અબાઉટ ઇટ કે અઠ્ઠાવન નું થયું જોઈએ બે વર્ષ પછી સિનિયર સિટીઝન થાય છે મારે પેલું ડિસ્કાઉન્ટ લેવું છે રેલવેમાં ટ્રાવેલ કરવાના તમે આટલા બધા એક્સપેરિમેન્ટ કર્યા એની સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ એટલી ગ્રો થઈ તમે આને ગ્રો થયેલી ઇન્ડસ્ટ્રી માનો છો કે પછી આ અર્બન ને બધા વચ્ચે જે કેમ કે હું તમને લઈ જાઉં છું બે હજાર સત્તરમાં લગભગ કે જ્યારે મેં તમને બે હજાર સોળ સત્તરમાં મેં તમને એક સિમ્પોઝિયમમાં સાંભળ્યા અને ત્યારે ગુસ્સો દેખાતો હતો હિતેન કુમારનો કે આ શું વાડા બાંધી રહ્યા છો ને રૂરલ ને તમે એ ઇન્ડસ્ટ્રીને એ લોકોને સાવ નેગ્લેક્ટ કરી રહ્યા છો જે લોકોએ દેશરે જેવી ફિલ્મો જોઈ છે કરોડોનું કલેક્શન હતું યાદ છે તો એ ગુસ્સો શું કામ છે બહુ સત્ય હકીકત કહું ને આપણે ત્યાં મીડિયાની અવેરનેસ બહુ ઓછી છે તમને ખબર નથી કે કયા પ્રકારના રેકોર્ડ આપણે સ્થાપિત કરી ચૂક્યા છે દેશરે માત્ર ગુજરાતનું ગૌરવ નથી દેશરે એશિયાનો રેકોર્ડ છે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં તમારી ને મારી ભાષાની એક ફિલ્મ આવે કે જેનું બજેટ ચાળીસ લાખનું હોય જ્યારે હમણાં આપણે બાહુબલીની વાત કરીએ તો અઢીસો કરોડની વાત કરીએ અને સાડા છ કરોડનો બિઝનેસ સાડા છસો કરોડનો બિઝનેસ થયો એટલે તમે જુઓ તો એકસો ને પંદર એકસો ને અઢાર ટકા પ્લસ થયા એ પણ સો રૂપિયા દોઢસો રૂપિયા અને અઢીસો રૂપિયાની ટિકિટના જમાનામાં જ્યારે આપણે ત્યાં તો આપણે એશિયાનો સૌથી મોટો રેકોર્ડ કર્યો છે કે ચાળીસ લાખની ફિલ્મ એ જમાનામાં સાત રૂપિયાના અગિયાર રૂપિયાની ટિકિટના જમાનામાં જો બાવીસ કરોડ ક્રોસ કરી શકતું હોય તો તમે ત્રિરાશી તો માણો કે બિઝનેસ વાઇઝ ઓલ ઓવર ઇન્ડિયા નહીં ઓલ ઓવર એશિયામાં સૌથી વધારે ગ્રોસર તો દેશ રહી હતી જે ગુજરાતી તરીકે આપણે એ ગૌરવને લોકો સુધી લઈ જવામાં ચૂકી ગયા છે નંબર ટુ તમને ખબર છે કમલ હસને એમની જિંદગી આ મોટું સ્ટેટમેન્ટ નથી તમે રિસર્ચની ટીમની પાસે રિસર્ચ કરાવી શકો એમ છો કે બાર પંદર અદ્ભુત મારા મારા રોલ મોડલ્સ કહી શકાય એ કમલ હસનને એ પ્રકારના એક્ટર્સ કેમ જેમણે જિંદગીમાં બાર કે તેર કે ચૌદ વેરિએશન કર્યા હશે તમને ખબર છે હું નિમિત્ત બન્યો છું એ વેરિએશન્સના કે આપણે ત્યાંની ખૂબ જ ઓછી સવલિયતવાળી ઇન્ડસ્ટ્રીમાં એકસો સત્યાવીસ ફિલ્મમાંથી મારા વેરિએશન્સ કે અરાઉન્ડ ફિફ્ટી નાઇન વેરિએશન્સ એઝ એન એક્ટર જે ક્યારેય નોટિસ નથી થયું મારો દેશરેનો રામલો જુદો હશે મારો મૈયનો રામલો જુદો હશે મારો પાલવડાનો દેવલો જુદો હશે મારો વિશ્વનાથ વિરાણી જુદો હશે મારો બાકીની ફિલ્મમાં એક પણ કેરેક્ટર એકબીજાની સાથે ક્યાંય તમને એમ ના લાગે કે આ પહેલો જ છે જે આગળ આપણે જોયો છે પણ આપણે ત્યાં આપણી એક જનતાને આપણા એક પીઆર અને મીડિયાના માટે મીડિયાનો જ માણસ છું જ્યાંથી મેં શરૂઆત કરી હતી ફરિયાદ છે મને એમની આળસ પ્રત્યે એ ક્યારે અંડરલાઇન નથી સેકન્ડ થિંગ હવે તારા પ્રશ્ન પર આવું કે અર્બન અને રૂરલના વાળામાં કેમ માનું મેં દેશરેમાં કહેવાથી રૂરલનો આટલો મોટો રેકોર્ડવાળી ફિલ્મ એક પછી એક આપીને એ જ દરમિયાનમાં સંદીપ પટેલની મેં મોતીના છોકરે સપનામાં દીઠા શહેરના બેકડ્રોપ અને નાટકોની પ્રવૃત્તિ સાથેના બેકડ્રોપની તમારો નાયક જ્યારે હું લઈને આવ્યો હોય ઓગણીસો નવ્વાણુંમાં કે શૈલેષ પ્રજાપતિ સાથે હું દીકરીવાલનો દરિયો આ આ આ પ્રકારની ફિલ્મો મેં અમદાવાદના બેકડ્રોપમાં કરી હોય તો હું કઈ રીતે માનું કે અર્બનાઇઝેશન અને રૂરલમાં આપણે બિલીવ કરવું જોઈએ મારી પહેલાં અરુણ ભટ્ટ જેવા સક્ષમ ડિરેક્ટરોએ શહેરના બેકડ્રોપની ફિલ્મો કરી છે પણ એમણે ક્યારેય ક્લેમ નથી કર્યું સિનેમા કદાચ સારી હોય અથવા તો ખરાબ હોય સંજય ભંસાલીની સિનેમાને તમે શું કહેશો આજના દોરમાં રૂરલ ફિલ્મો કહેશો એને રામલીલાને રૂરલ ફિલ્મ કહેશો હેલ્લારોને રૂરલ ફિલ્મો કહેશો આપણે એ નાનકડી ગિમિક રમવામાં છે ને ક્યાંક એમાં અટવાઈ ગયા સેકન્ડ થિંગ જે છેલ્લો મારો જે મને આર્ગ્યુમેન્ટ છે આપણે હંમેશા એમ કહે છે કે આપણે બહુ અદ્ભુત ફિલ્મો બનાવી છે કોણે કયું અદભુત ફિલ્મો બનાવીએ છીએ ટેકનોલોજીની દ્રષ્ટિએ કદાચ એક યંગસ્ટર્સ નવા પ્રકારના વિઝ્યુઅલ લઈને આવ્યું છે પણ તમે બહુ લિમિટેશન સાથેની ફિલ્મો બનાવી રહ્યા છો તમે જે હા કારણ કે પેન ઇન્ડિયા જે રીતે હોય તે રીતે આપણું પેન ગુજરાત પણ હોય તમારી સિનેમા માત્ર અમદાવાદ કે સુરત કે રાજકોટના શહેર પૂરતી મર્યાદિત રે એવા બેકડ્રોપમાં શું કામ બનાવી રહ્યા છો અમદાવાદથી બાર કિલોમીટર દૂરના વ્યક્તિને સ્પર્શે એ પણ ગુજરાતી જ છે અને પંચ્યાસી ટકા તમારું ગુજરાત જ્યારે સ્મોલ ટાઉન્સમાં વસે છે ત્યારે તમે માત્ર તમારી સિનેમા સિનેમા ઇઝ અ રિફ્લેક્શન ઓફ યોર સોસાયટી વો આઈ બિલીવ વર્લ્ડ વાઈડ તો આપણે હમણાંની નેવું ટકા સિનેમામાં જોઈએ છે એ જ આપણું ગુજરાત છે ત્યાં માસ કમ્યુનિકેશન કરીને આવેલો માણસ છું હું તમને ગુજરાતના એવા એરિયામાં લઈજો લાખો લાખોની સંખ્યાનો દર્શક એમના માટેની સિનેમા જોવા માટે હજુ પણ તરસી રહ્યો છેલ્લા આ બાર વર્ષથી આપણે એના માટેની સિનેમા નથી લાવી રહ્યા અને પછી આપણે કમ્પ્લેન કરી રહ્યા છે કે આપણું બિઝનેસ નથી ગ્રો થઈ રહ્યો છે કેવી રીતે થશે અમે લોકો જો બે હજાર ઓગણીસો નવ્વાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણુંથી બે હજાર બાર સુધી અમને કોઈ પણ ફિલ્મ કરતાં દોઢસો ગણો બસો ગણો બિઝનેસ લાવી શકતા હતા એ જમાનામાં તો હવે આટલી સરસ ટેકનોલોજી આટલા સરસ નોલેજેબલ મેકર્સ યંગસ્ટર્સની સાથે આપણે કેમ અમદાવાદ પૂરતી રાજકોટ પૂરતી પાંચ મેટ્રોઝ પૂરતી સિનેમા કેમ ડિલિવર કરીએ છીએ મારો ગુસ્સો એ એંગરનો નથી મને એમ થાય કે મારી પાસે સમય હવે બહુ ઓછો છે હું આ કમ્યુનિકેટ કરું કારણ કે મેં તો સત્યાવીસ વર્ષ આ જિંદગીને આપ્યા છે બોમ્બેના બધા પ્રલોભનો છોડીને ધારો તો મેં ત્યાં કેરિયર કરી લીધું હોત હિન્દીમાં કે ટેલિવિઝનનો એક શો કર્યો તો આના કરતાં દસ ગણા પૈસા હું ત્યાં કમાયો બટ આઈ એમ હેપી વિથ માય એલ્ટિગા બાર વર્ષ જૂની આઈ એમ હેપી વિથ માય સ્મોલ ફ્લેટ ધેર ઇન મુંબઈ રાઈટ પણ મને એમ થાય છે કે હું કેટલું આ લોકોને સમજાવી દઉં કે તમે હજુ દસ વર્ષમાં સમજો કે આપણી સિનેમા તમે લિમિટાઈઝ કરી રહ્યા છો તમે ચાલો મારી સાથે ગુજરાત જુઓ ગુજરાતના એ લાખો ગુજરાતીઓ સુધી પહોંચો અને પછી નક્કી કરો કે મારે આમના માટેની વાર્તા કેવી છે તો તમે જુઓ કે તમારા દરેક પ્રયોગને તમે અદભુત સફળતા પામતા જોઈ શકશો બાકી તો ક્રિબિંગ જ કર્યા કરીશું આપણે રહી વાત ક્રિટિક્સની કે આપણા હિસ્ટોરિયન્સની મને એક માણસ તો બતાવો ગુજરાતી સિનેમાનો એકચ્યુઅલ હિસ્ટોરિયન હોય આજે પણ તમે કોઈ પણ મહાનુભાવને લઈને આવો આપણી સિનેમાનો એરા તો એ લોકોની પાસે પાંચ જ વાક્ય છે ઉપેન્દ્રભાઈના સમયનો સુવર્ણયુગ એના પછીનો એક કાશીનો દીકરો આપણે કંકુ ત્યાર પછીની ઘટનામાં કેતન મહેતાની એક ફિલ્મ આવી પાંચ જ ઘટના છે એમની પાસે હું ઓપન ચેલેન્જ કરું છું મારી સાથે એ લોકોનો ઓપન ડિબેટમાં બેસાડો હું એમને કહું કે આના સિવાયની કઈ ફિલ્મો તમે જોઈ જે આખા ગુજરાતે વિશ્વમાં વસેલા ગુજરાતીઓ જોઈને ખૂબ પ્રેમ કર્યું એ સિનેમા વિશે તમને કંઈ પણ ખ્યાલ છે એનીથીંગ અબાઉટ ધેટ સિનેમા કારણ કે એ લોકો શહેરમાં જન્મ્યા એસી ઓફિસમાં બેસીને આગળની પેઢીએ લખેલી વસ્તુના રેફરન્સીસ લઈને બીજા પરિસંવાદોમાં બોલ્યા અને હિસ્ટ્રી તરીકે છપાતું જાય સો ઇટ ઇઝ નોટ ઇતિહાસ તો પછી ખોટો રચી રહ્યા છે હું તમને કહું ને કે મારી હયાતીમાં ઓગણીસો સત્તાણું થી ઓગણીસો બાર સુધીમાં ઓછામાં ઓછા એકવીસ ક્લાસિક ફિલ્મો આવી છે જેને ઓડિયન્સે પણ ભયંકર સુંદર અદ્ભુત સફળતા પણ આપી છે અને મેક્સિમમ લોકો સુધી પહોંચી છે સિવાય કે આપણા ક્રિટિક્સ આપણા કહેવાતા જાણકારો સિવાય બાકીના ગુજરાતીઓ સુધી મારો ત્યાં છે મારો બળાપો એ છે કે તમે કઈ હિસ્ટ્રી તમે લખવા બેઠા છો જાણે અજાણે તમે ભૂલ કરી પણ એમાં એવું હોઈ શકે કદાચ કે જેમ કે એ વચ્ચેની ફિલ્મોનો જે યુગ આવ્યો કે જે બહુ સરસ રીતે બહુ લાંબુ ચાલી તો એણે કદાચ અમદાવાદની એ અર્બન ઓડિયન્સને કે વડોદરાની અર્બન ઓડિયન્સને મિસ કરી દીધી હોય એ સ્ટોરી સાથે એ લોકો કનેક્ટ ન થાય એમાં છે ને બે બે વસ્તુના કારણે આ પ્રોબ્લેમ થયો સંપૂર્ણપણે વાંક કોઈ એક પક્ષનો નથી થોડીક જાગ્રતતા આપણામાં ઓછી હતી બે હજાર ત્રણમાં હજુ પણ મારી પાસે કેમેરા પર બોલ્યો છું કે આપણે સૌથી વધારે કાર્ય સિંગલ થિયેટરને આપણે સાફ સુથરા કરાવવાની જરૂર છે અચ્છા એ જમાનામાં મલ્ટીપ્લેક્સ નહોતા અને સિંગલ થિયેટરની હાલત એવી હતી કે જેની ઉપર ક્યારે ધ્યાન નહોતો પડ્યું જ્યાં કોઈ પણ મધ્યમ વર્ગ કે અપર મધ્યમ વર્ગ ક્યારેય એન્ટર થવા નહોતો માંગતો એ વખતે સરકારથી લઈને મારા મેકર્સની વચ્ચે પણ કીધું કે આપણે મલ્ટીપ્લેક્સની દોટ મૂકવાની જરૂર નથી એ તો થતા થશે આપણે જેટલા સિંગલ થિયેટર છે સૌથી વધારે ગ્રોસર છે એ લોકોને આપણે ઇમ્પ્રુવ કરવાના પ્રયત્ન કરીએ જે જનતા થિયેટર તરીકે સાઉથની અંદર આ કન્સેપ્ટની ઉપર એ લોકો બહુ અદ્ભુત કાર્ય કર્યું છે જે આપણે ત્યાં થયું નહીં અચ્છા રાઈટ હવે એ કારણસર શું થયું કે શહેરમાં વસેલો ભણેલો ગણેલો વર્ગ જે પંદર ટકા છે એ લોકો ગુજરાતી સિનેમા સુધી પહોંચી નહીં શક્યા બીકોઝ ઓફ થિયેટરની આ ગંદકીના કારણે

પણ તમે થિયેટરમાંથી બહાર નીકળો ઇગ્નિશન કરો ત્યાં સુધી તમારા માણસમાંથી ભૂસાઈ જાય જયારે એ ટેકનોલોજી નહોતી ત્યારે હું તમને અસંખ્ય ગીત બતાવ કે જે આજે પણ તમે ગણગણતા ગણગણતા જીવતા હો છો તમારા દરેક પ્રસંગોએ તો આ લોન્જિટિવિટી આપણે કોઈ કેમ ખોઈ દીધી કારણ કે આપણે એક દિશા તરફ દોડવા માંડ્યું ટ્વેન્ટી ટ્વેન્ટીનો જમાનો આવે પણ તમારે ટેસ્ટ ને તો રિસ્પેક્ટ આપવો જ પડે ફાઈવ ડેઝ ટેસ્ટ મેચને પણ હમણાં દોર એવો થયો કે ટ્વેન્ટી 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 એની અંદર તમે બે ફટકા મારી તો ઓહો આ ફિલ્મે તો આ સફળતા પામી સોશિયલ મીડિયાની પર જૂઠાણું રમવાનો પણ બહુ બહુ ઇઝી માધ્યમ છે કે બે કરોડ કમાયેલી ફિલ્મ વીસ કરોડનો ક્લેમ કરી શકે અને લોકોએ માનતા થઈ જાય મારી ચિંતા એ છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટની સામે જો તમારો નિર્માતા જો વીસ ટકા પણ નહીં કમાશે તો આ ઇન્ડસ્ટ્રી હજુ કેટલું રન કરશે એક્ઝેક્ટ એટલે હું એના પર જ મને એ સમજવું છે કે જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે કે ગુજરાતી ફિલ્મ બનાવવા માંગે છે એ લોકોને પૈસા નથી મળતા છે એટલે બહુ વધારે એક માહોલ એ તો એ ખરાબ થયો છે કે ગુજરાતી ફિલ્મ બનાવવામાં એ લોકો જ હાથ નાખે છે જે લોકો એ છે એમની પાસે એક્સ્ટ્રા કરેક્ટ છે એક તો ઇકોનોમી સમજ્યા નથી આંબલા પીપળા ભલે આપણે શહેરમાં રહેતા હોઈએ મોટા બિઝનેસીસમાં હોઈએ પણ આંબલા પીપળી બતાવનારા ઘણા વ્યક્તિઓ છે ચાર કરોડ ને પાંચ કરોડની ફિલ્મ બનાવતા એ લોકોને ખબર જ નહીં કે ટોટલ ગુજરાતનો કલેક્શનની શક્તિ કેટલી છે આપણે સફળ થઈ જાય એ ના ગણિત માંડવાનું આપણે બ્રેક ઇવન કેવી રીતે કરી શકાય કેટલા અમાઉન્ટમાં કેટલા વખતમાં કરી શકાય એ તમારે બિઝનેસમેન તરીકે વિચારવું જોઈએ જેની ઉપર ક્યારેય કાર્ય નથી થતું તમે પાંચ કરોડની ફિલ્મ લઈને બેસો છો અને આજનો મલ્ટીપ્લેક્સની તમે એટલા બધા સરેન્ડર થઈ ગયા છો કે તમે એ પોલિસીની સામે લડી જ નથી શક્યા તમારા ગવર્મેન્ટના ટેક્સથી લઈને તમારી સર્વિસ ટેક્સથી લઈને મલ્ટિપ્લેક્ષનો અમાઉન્ટ એ બધું ગણો તો આજે પ્રોડ્યુસરના હાથમાં તમારી ફિલ્મ રિલીઝ થયા પછી થર્ટી આવે છે જ્યારે અમારા એ દોરમાં સેવન્ટી પર્સન્ટ પ્રોડ્યુસરની પાસે આવતા હતા અચ્છા ટેક્સિસ તો ગુજરાતી ફિલ્મ ના છે ને છે ને એ એપ્લાય થયેલા છે ને જેની સામે કશું એ અમારા જમાનામાં કરમુક્ત હતી અચ્છા હવેની ઘટનાની અંદર એ બધું નાબૂદ થયું છે ના હમણા તો એવું કે મે મે પણ સોશિયલ મીડિયા પર જ વાંચ્યું છે વાતો સંભળાઈ છે તમે કોઈ પણ નિર્મા સાથે નિર્માતા સાથે બેસો કે 150 રૂપિયાની ટિકિટ છે એની અંદરથી કેટલા રૂપિયા ગવર્નમેન્ટમાં જાય કેટલા રૂપિયા સર્વિસ ટેક્સ ને જાય કેટલા રૂપિયા થિયેટર વાળા પાસે જાય છે અચ્છા હવે એક ગણિત ચાલો એ લોકોનો પણ બિઝનેસ છે ઇન્વેસ્ટમેન્ટની સામે તો આપણે જ્યારે સિનેમા બનાવે છે ત્યારે તમારે એ ઇકોનોમી તો સમજવી જોઈએ કે મારે આટલામાં સિનેમા બનાવે છે કન્ટેન્ટ ઓરિએન્ટેશન સાથે બનાવી છે જે હું બે મહિના ત્રણ મહિના દરમિયાન પણ હું મારા એ નિર્માતાને બ્રેક ઇવન કરાવી શકું આ સમજણની એક મેચ્યોરિટીની જરૂર છે પણ આવું એવું નથી કે આપણે ત્યાં થાય છે સાઉથમાં પણ થયું છે હિન્દીમાં મધ્ય યુપીના સિનેમા પણ થયું મહારાષ્ટ્રમાં પણ થયું છે એ મેચ્યોર થતાં થતાં હજુ પાંચ વર્ષ જશે શું થાય કે એક નવી દિશા ખુલે ને એટલે લોકો આ ફિલ્મના ઇન્ડસ્ટ્રીના ગ્લેમરના કારણે આ મીડિયમના ગ્લેમરના કારણે તરત ખેંચાઈને આવતા હોય છે પણ આફ્ટર રિલીઝિંગ ફર્સ્ટ ફિલ્મ દે સ્ટાર્ટ રિયલાઇઝિંગ અબાઉટ ધ ફેક્ટ ઓફ ધ ઇકોનોમિક્સ હા એટલે એમને એક વાર પડ્યા પછી ખબર પડ્યા પછી ખબર પડે અને પછી એમાંથી જે ખરેખર સિન્સિયર છે ડેડિકેટેડ છે એ લોકો ટકશે નહીં તો વન ટાઈમ પ્રોડ્યુસર તરીકે આવીને તમે પાછા તમારા બિઝનેસમાં સેટ થઈ જશો પણ અહીંયા સર્જક તરીકે જે જણ ફિલ્મ બનાવી રહ્યા છે કે જે જણ સતત કલાકાર કસબીઓ જે છે જોડાયેલા એ લોકોએ એ સામેવાળી વ્યક્તિને આઈડિયા આપવી બહુ જરૂરી છે કે કઈ ઇકોનોમીમાં આ બનાવી જોઈએ વર મરો કન્યા મરો ગોરનું તરભાણું ભરોથી નહીં થાય આ યુનાનિમસ એક પ્રયત્ન હોવો જોઈએ કે બે કરોડ તો બે કરોડની એક ફિલ્મ એવી બને કે જેને આપણે ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ એને રિકવરી પર લાવી સુધી શકીએ બ્રેક ઇવન સુધી તો લાવી શકીએ એ સમજણ થશે હજુ આવનારા બે વર્ષની અંદર એ ધીમે 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 પણ માંડ્યું છે કારણ કે જે રીતે દર વર્ષે બે કે ત્રણ ફિલ્મો આપણી ચાલી રહી છે સરસ રીતે એ પણ આપણને નાનકડો એક અમાઉન્ટ લાગશે પણ નહીં તમે ઓલ ઓવર ઇન્ડિયાનું પણ તમે જુઓ કે બસ્સો ફિલ્મમાંથી જો પાંચ ફિલ્મ તમારા નોટિસમાં આવતી હોય તો આપણે ત્યાં બનેલી હા તમે હિન્દીની તમે ગણતરી તો કરો બસો ઉપરાંતની ફિલ્મો બને છે તમારે યાદ રહેલી ફિલ્મો કેટલી તો કે ચાર કે પાંચ ફિલ્મો ફિલ્મો વર્ષે પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે બાકીની ફિલ્મોના બ્રેક ઇવનનો જે હું કહી રહ્યો છું એની તરફ એક મેચ્યોરિટી વિચાર કરવામાં આવે તો ડેફિનેટલી આ બિઝનેસ વધારે સેફ થઈ શકે અને જ્યારે કોઈ પણ આર્ટ એક બિઝનેસના ફોર્મેટમાં એન્ટર થાય ત્યારે એ આપણી જવાબદારી બને છે કે હાઉ ડુ વી રિકવર હાઉ ડુ વી ગીવ મની બેક ટુ ધ ઇન્વેસ્ટર તો આમાં એક એક સમય લાગશે પણ થઈ રહ્યો છે ખરો એ પ્રોસેસ તમે એકદમ શરૂઆતમાં કહ્યું કે તમારી ફિલ્મો જ્યારે આમ એક આમ એક પછી એક હીટ થતી હોય તો તમે એક બ્રાન્ડ બની જાઓ જ્યાં બધા લોકો એવું વિચારે કે આ આ રીતની ફિલ્મ બનાવી આ રીતની સ્ટોરી હશે આ રીતનું કેરેક્ટર અને આટલા પૈસા આપણે વસૂલ કરીશું તો તમારે નોકરી કેમ કરવી પડી તમે એટલા હીટ હતા સાથે તો પણ કેમ કે તમે કહ્યું એ પ્રમાણે તમે એલઆઈસીમાં જોબ કરતા હતા સૌથી પહેલા તો નાટકનો માણસ ગુજરાતી નાટકોની પાસે એવું આજીવિકા ચલાવી શકે એવી શક્તિ નહોતી આર્થિક રીતે તમારું પાંચ જણનું કુટુંબ હોય તો એના માટે આટલા હજાર જોઈએ જે નાટકોમાંથી આવે જ એ જરૂરી નથી કોઈ વખત પંદર શો થાય કોઈ વખત છ શો થાય કોઈ વખત ચાર મહિના ગેપ પણ રહે એટલે ઘર ચલાવવા માટે તમારી નોકરી તો તમારે કરવી જ પડે અને એમાં એનાથી વધારે જોખમી ક્ષેત્ર ગુજરાતી સિનેમા કે એ હું જ્યારે એન્ટર થયો દેવાંશી ત્યારે સાતેક વર્ષ ખૂબ જ નબળા તબક્કામાંથી ઇન્ડસ્ટ્રી પસાર થઈ રહી હતી બે ત્રણ વર્ષે એકાદ બે ફિલ્મો બનતી એ પણ માંડ માંડ ચાલતી આવા તબક્કામાં હું ઓગણીસો છન્નુંમાં એન્ટર થયો એટલે પેલા રિસ્કમાંથી અહીંયા મારે એક્ટર તરીકે પડદા પર પોતાની જાતનો એક બહુ જુદો સપનાઓ મારે પૂરા કરવા તા એટલે હિન્દીમાં ચાર પાંચ પ્રયત્નો મારા નિષ્ફળ ગયા છેલ્લી મોમેન્ટ કે ફિઝલ આઉટ થયું અને ઈશ્વરે મને આ તરફની દિશા ખોલી પણ સિક્યોરિટી તો કોઈ હતી જ નહીં કે સિનેમામાં આપણને મને તો સંતોષ મળ્યો પણ ફિલ્મ ચાલશે નહીં ચાલે પહેલી ફિલ્મ ચાલી અને સેકન્ડ મારી સામે જે ઇન્ડસ્ટ્રી આપી દેટ વોઝ ફોર્સફુલી કે દસ વાગ્યાની ફિલ્મમાં મુહૂર્તમાં પોણા દસ વાગ્યા સુધી મારા નિર્માતા ગોવિંદભાઈને હું રિક્વેસ્ટ કરતો હતો કે તમે બપોરને ફ્લાઇટમાં નરેશભાઈને બોલાવી લો હું ફિરોઝભાઈનો રાઈટ હેન્ડ બની જઈશ હીરો નથી બનવું કારણ કે મને શ્રદ્ધાનું હતું કે ફિલ્મ ચાલશે ફેલાઈ જશે મારી સાથે હીરો તરીકે ફિલ્મ ચાલે કે હવે એ ચાલી ગઈ તો પણ સિક્યોરિટીને કે સિનેમા છે છ મહિના પછી કામ હશે કે નહીં બે ફ્લોપ ગઈ તો પછી શું થશે આ ઇનસિક્યોરિટી તે મારી પાસે હોય એટલે અઠ્ઠાણું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું આ ત્રણ વર્ષ દરમિયાન આ અપડાઉન્સ 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 જોયા મેં પણ પછી એક દિવસ મને શૂટમાં લકી સ્ટુડિયોમાં શૂટ કરતો હતો અને રાતના મને ઊંઘ ના આવી કે યાર આમ આમ હું કેમ ઇનસિક્યોરિટી તને મારા પોતાની જાતમાં શ્રદ્ધા કેમ નથી કે નહીં તારો બ્રેડ એન્ડ બટર એન્ડ તારું આજીવિકા આ પ્રોફેશન પર જ થવી જોઈએ અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં મેં પબ્લિક ટેલિફોન હતા ત્યારે મોબાઈલ તો પેલા મોટા અને બત્રીસ રૂપિયા એક મિનિટના અને આવી બધી ઘટનાઓ હતી બહુ કોમન નહોતા ત્યારે એટલે આઈ હેડ એ ટોક વિથ કે હું ઘરે આવું છું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે નક્કી કરવાની છે આઈ વેન્ટ ટુ બોમ્બે અને મેં કહ્યું કે આઈ એમ રિઝાઇનિંગ અને એ લોકોને ત્યારે શોકિંગ તું ગવર્મેન્ટ જોબ લોકો ગવર્મેન્ટ જોબ માટે આજે પણ આટલા બધા આંદોલનો થાય છે એલઆઈસીમાં તો ડેવલપમેન્ટ ઓફિસર મેં કીધું નહીં સુધી આ છોડીશ નહીં ત્યાં સુધી હું બઉ સિક્યુરિટીમાં જીવ્યા કરીશ જોખમ હા જોખમો તમે લો જ નહીં અને જે દિવસે મેં બે હજારની સાલમાં આ કર્યું એના પછી જુઓ તમે મૈયર નો જોખમ લઈ શક્યો ત્યાર પછી ના દર ત્રણ વર્ષે કંઈક ને કંઈક નવું લાવવાના પ્રયત્નો કરી શક્યો અને સફળ થતો ગયો નવી ટેલેન્ટ ને કે નવા ડિરેક્ટર્સ કે નવા રાઇટર્સ નવા એક્ટર્સ કે જે લોકો સિનેમા તરફ જોતા નહોતા આપણી ગુજરાતી સિનેમા તરફ એ લોકોને જ્યારે શરૂઆતમાં ખબર પડતી ને કે ગુજરાતી સિનેમા અચ્છા ગુજરાતી સિનેમામાં કામ કરો છો પણ ધીરે 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 બે હજારની સાલમાં મૈયર આવ્યું અને મૈયર ટેકનિકલી સૌથી સુંદર બનેલી ફિલ્મ હતી જેને સૂરજ આ રાઇટ્સ ખરીદ્યા અને બીજી લેંગ્વેજમાં બનાવ્યા અને વિવા નામની ફિલ્મ એ મૈયરનું રિવર્સ વર્ઝન છે રાઈટ અને પહેલી સિકવલ આપણે ત્યાં બનવાની શરૂ થઈ એ મૈયર પાર્ટ વન અને મૈયર પાર્ટ ટુ આ બધા રિસ્ક તમે પાણીમાં કૂદો ને પછી તમને ખબર હોય કે મારી પાસે લાઈફ જેકેટ નથી એટલે તમે છાતીમાં એટલી તાકાત ભરીને સામેના કિનારે પહોંચવાના પ્રયત્ન કરો ને એ કરવાના શરૂ કર્યા અને પછી ઈશ્વરે સાથ આપ્યો ધીમે 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 વસ્તુ બનતી ગઈ પણ બિગિનિંગમાં તો ઇન્સિક્યોરિટી એક્ટર તરીકે જીવીશ મારા ફેમિલીને જીવાડી શકીશ અને પણ ગુજરાતી ભાષામાં એક્ટર બનીને સપનું મારું ક્યારે હિન્દી રહ્યું જ નથી ઓગણીસો છન્નું પછી ધારત તો ત્યાં આટલું મોટું સર્કલ છે મેં કરી હિન્દી ફિલ્મ પણ કરી હંસલ મહેતાની સાથેની મારી દેશરીની સાથે જ મારી જયતે હતી જે નેશનલ પેનરોમાં મગે માત્ર પચાસ માણસો જોઈ અને છેલ્લે મેં હમણાં કરી સિમરન કંગનાની સાથેની એ એ પણ ફિલ્મ કરી એ પણ મારું સર્કલ છે પણ મારું સપનું હતું કે આપણી ભાષાની સિનેમા માટે તો એ આજે પણ હું એન્જોય કરી રહ્યો છું ને આઈ એમ વેરી હેપી વિથ ધીસ ડ્રીમ ઓફ સિરિયલ પણ કરીને હા મેં ટેલિવિઝન ગુજરાતી એટલા માટે કર્યું કે આપણી ગુજરાતી ટેલિવિઝનમાં એક મેલોડ્રામેટિક એલિમેન્ટ આવી ગયું હતું કોમેડી પણ બહુ જાળી અંડરલાઇન કરી રહ્યું હતું મારે ઓલવેઝ ખટકે મને કે મરાઠી જેવું સુંદર બારીક કામ ના થઈ શકે અને મેં એક અભિલાષા નામની સિરિયલ કરી અને અભિલાષાની અંદર એક પણ સિકવન્સ તમને એ ના દેખાય જે આગળ બનેલી વ્યાખ્યાઓમાં બેસે પણ છતાં પણ નંબર વન બની અને આઈ વોન્ટેડ ટુ પ્રૂફ કે તમે અહીંયાથી તમે કામ કરો તમારા ક્લિયર તો હંડ્રેડ પર્સન્ટ તમારો દરેક જણ સુધી પહોંચવાની શક્તિ છે જ આ માધ્યમની પાસે અને અભિલાષા મેં દોઢ એપિસોડ કરી પછી કોવિડના કારણે અમે આખી ટીમ મારી ખોરવાઈ ગઈ પણ એ દોઢસો એપિસોડ એક્સપેરિમેન્ટ હતો કે અહીંયા પણ આપણે સેન્સિબલ અનુપમા જે બેઝ છે એ અમારી અભિલાષાની ઉપર છે અભિલાષાનો દોઢસો એપિસોડ જોયા અનુપમાના દોઢસો એપિસોડ ધેટ દેટ ઇઝ બેઝડ ઓન ધેટ એજ આઈડિયા છે એ જ છે એજ વસ્તુ છે જે એના કરતા બારીક અમે લોકોએ વણ્યું હતું આપણા આપણી ભાષાની સિરિયલમાં સો એ ટાલી કારણ કે મેં કહ્યું ને મેં પાંચ વર્ષ બ્રેક લીધો એક વર્ષ થિયેટર કર્યું ફરી પાછું પપ્પા અમારા પ્રાઇમ મિનિસ્ટર આઠ મહિનામાં એકસો ને છ્યાસી શો કર્યા હાઉસપેક પોતાની જાતને પાછી જગાડવાની ટ્રાય કરી ગયો કે ક્યાંક મારે ક્રાફ્ટ શીખવાનો બાકી હોય તો હું કરી લઉં એક વર્ષ મેં આ ટેલિવિઝન કર્યું ત્રણેક વર્ષ મારી મધરની સાથે મેં શી વોઝ નોટ ઇન અ ગુડ શેપ સો વીસ વર્ષથી એમને સમય જ નહોતો આપી શક્યો બાવીસ ત્રેવીસ દિવસ ગુજરાતમાં હું ત્યાં જઈને બે એક દિવસ એમની સાથે જીવું આઈ ડિસાઇડ કે શી ઇઝ નોટ ગોઈંગ થ્રુ અ રાઈટ ટાઈમ તો ખબર નથી કાલે સવારે ઉઠશે કે નહીં તો આઈ સ્પેન્ડેડ ટાઈમ વિથ હ સો એ રીતે પાંચ વર્ષ મારા ગયા આઈ ટ્રાઈડ એવરીથીંગ પણ જે પણ કરવું છે મારે મારી ભાષાની સિનેમા ગુજરાતી માટે કરવું છે એ એક માત્ર સપનું છે મારું ગુજરાતી સિરીઝનું કોઈ ભવિષ્ય જોઈ રહ્યા છો વેબ સિરીઝનું યા મોટું ભવિષ્ય છે હજુ શરૂઆત છે એક જ પ્લેટફોર્મ છે જે સરસ રીતે હજુ ઓપરેટ થઈ રહ્યું છે દેટ ઇઝ શેમારૂ આવા બે થી ત્રણ પ્લેટફોર્મની આપણે ત્યાં પોટેન્શિયલ છે જોજો પણ આવી રહ્યું છે એકાદ બે બીજા એમેઝોન પણ આપણી તરફ વિચારી રહ્યું છે આ પ્રકારની ઘટનાઓમાં મને લાગે છે કે બે વર્ષમાં એ આખું માધ્યમ એક ઊભું થશે ને એ પણ આપણા માટે એક સરસ ઓપ્શન થઈ શકે અચ્છા ને તમારે કેટલા વર્ષ કામ કરવાનું છે હજુ ઈચ્છા તો તમે સિનિયર સિટીઝન થઈ જશો ને હા મારી ઈચ્છા એમ છે કે હજુ જો 58 છે 12 વર્ષ ઈશ્વર શક્તિ આપે ને તો 70 માં વર્ષ સુધી તો મારે આ વણ વર્ક એઝ એન એક્ટર ઇન ઓલ ધ શેડ્સ અને હજુ બોડી કે બાકી છે કોઈ શેડ્સ તમારે હા પુષ્કળ મારે હવે બ્લેક ની અંદર ગ્રે ની અંદર ઘણા બધા શેડ એવા છે એક બ્લેન્ક શેડ નું એક એરા છે કે જ્યાં ડિરેક્ટર કે એક્ટર એને કોઈ પણ જગ્યાએ અન્ડરલાઇન ન કરીને પણ બહુ સહજતાથી લોકો સુધી વાર્તા કહી શકાય આ બધા એક્સપેરિમેન્ટ એટલા બધા છે કરવાના બાકી હમણાં તો માંડ છૂટો થયો છું નાયકના આખા પેલા પેલું કહ્યું અભિમન્યુ કેમાં ફસાઈ ગયો હતો ચક્રવ્યૂહમાંથી બહાર નીકળ્યો છું હજુ એટલું બધું બાકી છે હવે આ બે ફિલ્મ પછી એ ઇમેજને કે સૌથી વધારે તો હવે પ્રતાપની ઇમેજ ને તોડીને મારે શુક્લાજીમાં માંથી તોડીને મારે વેલકમ પૂર્ણિમા પ્રકારના એક ફની રોલની સાથે પછી એમાંથી કાજલ ઓઝાની સાથેનું આખો બહુ સુંદર ની ઉપર અઠ્ઠાવન વર્ષના નાયિકા નાયક અને બાવન વર્ષની નાયિકા આપણી કથામાં હોઈ શકે અને એ પણ ટેન્ડર લવ સ્ટોરી શી ઇઝ વર્કિંગ આઉટ બ્યુટિફુલ તો આ પ્રકારની ઘણી બધી શક્યતાઓ છે જે મારે કરવી છે તમારે એમાં નાયિકા ફિક્સ થઈ ગયા છે કાજલોઝા હર સેલ્ફ ઇઝ ડુઇંગ ધેટ રોલ કારણ કે હમણાં એની એક ફિલ્મ આવી રહી છે ચાંદલો એ પણ એમની લખેલી જ છે અને બહુ સુંદર ફિલ્મ એણે કરી છે બેઝિકલી ઇઝ ફ્રોમ થિયેટર ઓનલી

પણ વી ઓલ આર બેઝિકલી જર્નલિઝમથી લઈને એન્કરિંગથી લઈને એવરી વી આર ફ્રોમ ધ માસ કમ્યુનિકેશન અનલેસ એન્ડ વી ડોન્ટ રીચ અપ ટુ ધ મેક્સિમમ પીપલ વી આર નોટ સક્સેસફુલ એ તમે માત્ર તમારી ઇન્ટેન્સીટીથી પહોંચી શકો તમારી પ્યોરિટીથી પહોંચી શકો કિમિકથી ક્યારેય નથી પહોંચી શકાતું લાંબા કાળ માટે આઈ અહીંયા સુધી હશે ને એ એ તમારું સપનું એટલું ચોખ્ખું રોજ માંજતા રહો એની ઉપર તમે એક એક પડ ના ચડવા દો તો ડેફિનેટલી એના અને આઈ એમ વેરી હેપી વિથ યુ હું ઓન કેમેરા કેવા તૈયાર છું કે મેં સત્યાવીસ વર્ષ તો મને અહીંયા થયા એની પહેલા જર્નલિઝમમાં હતો મેં જર્નલિઝમમાં જમાવટમાં તમે લોકો જે કાર્ય કરી રહ્યા છો મેં એટલી પ્યોરિટી બહુ ઓછા પ્લેટફોર્મ પર જોયું છે અને એ પણ યુટ્યુબ કે આ પ્રકારની પોતાની એક સ્વતંત્ર ચેનલ આ રીતે વર્કઆઉટ કરી આછી આટલી લિમિટેશનની સાથે આટલી મોટી ફાયર સાથે જીવવું ધેટ ઇઝ અમેઝિંગ સેલ્યુટ ટુ યુ એન્ડ યોર એન્ટાયર ટીમ થેન્ક યુ યુ પ્રશંસા છે એનાથી બહુ ફરક પડતો હોય છે એટલે ના હું તો જાહેર મેં તે દિવસે પણ ફોન પર આઈ કહ્યુંમ યોર ફેન અને મેં મેં તુષારને તેમ એમ કે મારે એક દિવસ એની ઓફિસે જવું છે અને આઈ વોન્ટ ટુ સી હવ વર્કિંગ એનું એની કોઈ કંઈક સ્ટોરી પર હું ખૂણાવીશ ને આઈ જસ્ટ વોન્ટ ટુ સી કે આ થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે એ એકચ્યુઅલ કઈ રીતે થઈ રહ્યું છે કારણ કે મારા માટે તો સુગર કેન્ડી એ પ્રકારની આખી ઘટનાઓ મેં થતા જોઈ છે ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પણ એ બહુ લાંબુ ટક્યા નહીં એ ફાયરની સાથેનું આમાં પાંચ મહિના ભલે થયા છે હું તો પ્રે કરું છું ને તમને પણ કહું છું કે બહારના સ્ટાફથી તમે એકસો ને વીસના સ્ટાફ સુધી પહોંચો એટલી એટલી શુભેચ્છાઓ તમને આપવાની ઈચ્છા થાય છે થેન્ક યુ થેન્ક યુ સો મચ છેલ્લી એક બે વાતો ખાલી ફિલ્મને લઈને કરી દેવી છે એક તો અમે હીરોની જ્યારે કલ્પના કરીએ અને પર્ટિક્યુલરલી આપણે ગુજરાતમાં હોવા છતાં પણ અમારી પેઢી તો હિન્દી સિનેમાને વધારે કન્ઝ્યુમ કર્યું છે એમણે કે સાઉથની ફિલ્મ તરફ બહુ જ વળ્યા છે અત્યારે બહારની ફિલ્મ જુએ છે ગુજરાતી સિનેમા પણ ઓછી હીરોની એક કલ્પના એવી હોય કે અમે જ્યાં સુધી પેલી ગોસિપ સાંભળીએ કે મસ્ત કરોડોમાં ફીઝ લે અને ખાલી આવે અને શૂટ કરીને જતા રહે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ ગ્લેમર આવ્યું છે કે એને હજુ સમય છે ના બહારથી આ બધું માનવું હિન્દીના માટેનું પણ એ આખી ગોસિપિંગનો પ્રકાર છે ઓકે જેટલો મારો અનુભવ છે છત્રીસ સાડત્રીસ વર્ષ આ પ્રોફેશનમાં લોકો જે માને છે એ હકીકત નથી કે આટલા મોટા અમાઉન્ટની સાથે કોઈ કામ કરે નોટ ઇવન હિન્દી ઓલસો અચ્છા પરદે કે પીછે પરદે કે પીછે પ્રેક્ટિકલ થિંગ્સ આર ડિફરન્ટ ઓકે આ અમુક પ્રોપોગન્ડા હોય છે શું કે નોર્મલ વ્યક્તિઓને અરે આ ચર્ચા કરવાનો એક મોકો મળે સેકન્ડ થિંગ ગુજરાતીમાં એકાદ બે કિસ્સાઓ મેં સાંભળ્યા છે પણ મેં નજરની સામે થતા જોયું નથી એટલે હું માનવા તૈયાર નથી થતો મેં એક એક્ટર અમુક કરોડની આસપાસની એક ફીઝ ભગવાન કર્યા દરેક એક્ટર અને સાંભળ્યું એટલે હા હું નામ નહીં આપું ઈશ્વર કરે એ લોકોને મળે પણ મને એ પ્રેક્ટિકલ નથી લાગતું કે એવું હોય આઈ ડોન્ટ થિંક સો કે દેટ ઇઝ અ ફેક્ટ હા એક રિસ્પેક્ટેબલ અમાઉન્ટ મળવો જોઈએ જે હમણાં મળતો છે અમારા દોરની અંદર તો મેક્સિમમ ફીસ સાડા લાખ રૂપિયા હતી આઈ એમ ટોકિંગ અબાઉટ સુધી જે આજે એના કરતાં એક બહુ હેલ્ધી અમાઉન્ટ પર એક એક્ટર ધારે તો પોતાની જાતને સાબિત કરે અને માર્કેટમાં સસ્ટેનેબિલિટી તમે મેળવો તો ડેફિનેટલી એક સરસ રીતે તમે કરિયર તમારી શેપઅપ કરી શકો એ દિશા તરફ આપણે વધી રહ્યા છે એમ હેપી અબાઉટ ઇટ પણ એ અમાઉન્ટ એવો હોવો જોઈએ જે નિર્માતાને કઠે નહીં એક્ઝેક્ટલી હા ઇકોનોમીને ડિસ્ટર્બ ના કરે એ થશે મેચ્યોરિટી આવશે તો બહુ સરસ સાંજ છે બાકી આટલા કરોડ આ કરે છે બધી વાર્તા હોય છે બધી અને બીજું કે આપણે ત્યાં સક્સેસની ડેફિનેશન એવી રીતે જોવાય કે કોઈ એક્ટર હિન્દીમાં જઈને કામ કરે છે અથવા એનાથી આગળ તો આપણે એ રીતે જોઈએ કે વધારે સફળ થયો સાઉથમાં એક એવું છે કે સાઉથમાં ત્યાંની ફિલ્મો સફળ થઈને હિન્દી સુધી પહોંચે છે એ લોકોએ સફળતાની વ્યાખ્યા આખી બદલી છે મરાઠીમાં પણ અદ્ભુત પ્રકારના પ્રયોગો થયા છે અને એનું તો જે નાટક અથવા એમની બારીકાઈ છે સ્ક્રિપ્ટની અને એ બધી સાહિત્ય સાથેનું જોડાણ બહુ વખણાય છે આપણે ત્યાં ગુજરાતી સાહિત્ય અને સિનેમા એ બધા નું કઈક સંયોગ કરીને કંઈ એવું થઈ શકે કે સફળતાની વ્યાખ્યા એવું ના હોય કે હિન્દીમાં હોય તો સક્સેસફુલ ના ના હું મારો દાખલો આપી શકીશ મારું સપનું ક્યારે હું તો બોમ્બે નો અને મેં મારી શરૂઆતના દોરમાં જ મેં હંસલની સાથે કામ કર્યું હોય અને પેનોરોમામાં ગયું હોય છતાં પણ મારું એ સપનું નથી બન્યું એક જીદ હોય છે જેવી રીતે સાઉથના એક્ટર્સની એક જીદ હોય કે મારી ભાષાની સિનેમા કે મરાઠીના એક્ટરોની એક જીત હોય સચિન ખેડેકર જુઓ અને બીજા બધા એક્ટર્સ જુઓ કે આમસી મરાઠી અમારા કરાય છે એ લોકો હિન્દીની પાછા આવી જાય તો ઠીક છે કરી લઈશું પણ અમે દોડીશું નહીં અમારે અમારી ભાષાની વસ્તુઓ કરવી છે રહી વાત મેં મારા તરફથી જેટલા થઈ શકે આજ સુધી એ પ્રલોભનમાં પડ્યો નથી કે ધારું તો ત્યાંની એક વેબ સિરીઝ પણ કરી શકું ત્યાંનું ટેલિવિઝન કર કે બાકીના નાના નાના રોલ્સ જે હું કરતો જઉં છું પરેશ સિવાયના બીજા એક્ટરોને કે પ્રતિક સિવાયના બીજા એક્ટરોને તો એ તો મારી ક્યારેય ડેસ્ટિનેશન હતું જ નહીં મારાથી બનતા મેં પ્રયત્ન કર્યા પણ સાહિત્યની વાત કરીએ તો જરાક મારા કડવા શબ્દો છે આપણા ગુજરાતીઓ માટે એવું નથી કે આપણે ત્યાં નથી થયું ગુણસુંદરીના ઘર સંસારથી લઈને વર્ષા અડાલજાની મારે પણ એક ઘર હોય સુધીના તો મેં ફિલ્મો મારી નજરની સામે થતી છે છે રાઈટ રેવા પણ પણ તમે જુઓ સંખ્યાની દ્રષ્ટિએ બહુ ઓછી છે અને ઓછી હોવાનું કારણ એ છે કે આપણો ગુજરાતી જળ જ્યારે આડસુ છે આ તમને કટશે પણ વાત સાચી છે જ્યારે તમે એક રિસ્ક લઈને એક એ પ્રકારના સબ્જેક્ટ સાથે કરો તો પહેલા ત્રણ દિવસ દરમિયાન એ પ્રેક્ષકોમાં ઉતાવળ હોવી જોઈએ કે અમે થિયેટરમાં જઈને જોઈએ એ લોકો બહુ આરામથી ડિસિઝન લે છે કે હચ્છા કેવી છે આપણે જોઈએ ને બે અઠવાડિયા પછી જોઈએ બે અઠવાડિયા પહેલી ટકશે તો તમે જોવા જઈ શકશો ને એ આળસાઈ જ્યાં સુધી છૂટતી ને સાઉથમાં એવું નથી સાઉથમાં તમે અદભુત મરાઠીમાં એવું નથી તમે અદભુત કંઈ પ્રયોગ કરો તો એ લોકો પહેલાં તૂટી પડશે કે જેથી એ સસ્ટેન્ડ થાય કંઈક નવું છે હા એ લોકોને જોવાનું કારણ કે પહેલા ઇકોનોમી એટલી બધી વીયડ છે કે તમે શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન જો ઓડિયન્સ ન પહોંચાડી શકો તો ચોથા દિવસે તમારા શો કેન્સલ થવાનું શરૂ થાય આ વિશિય સર્કલ છે અને અહીંયા આપણી આળસાઈ નડી રહી છે એટલે પ્રોડ્યુસર સેફ્ટી શું શોધી શું શોધ કે લોકભોગ્ય હોય તેને લાવવાના પ્રયત્ન કરીએ પણ એ પણ જે રીતે હેલ્લારો કે જે રીતે કમઠાણ હમણાં થઈ રહી છે અશ્વિનીભાઈની એ પ્રકારના રેવા આ બધી ફિલ્મો જે થઈ છે તો વર્ષે એકાદ પણ ફિલ્મ આવી થતી જશે તો બે પાંચ વર્ષ પછી કંઈક સરસ થશે જ પણ એમાં જરાક જાગ્રત થવાની આપણા ઓડિયન્સ અને બેઝિક આપણા આપણી સોસાયટી થવાની જરૂર છે આવું માત્ર સિનેમામાં નથી તમે સાહિત્ય જુઓ કે આપણી ભાષાનો લેખક ગમે તેટલું અદ્ભુત પુસ્તક લખ્યું હશે ને તો સાતસો ને આઠસો ની પહેલી આવૃત્તિ હશે સંખ્યાની દ્રષ્ટિએ મરાઠીમાં જાઓ એ હજારોની સંખ્યામાં હશે સાઉથમાં જાઓ હજારોની સંખ્યામાં હશે આપણે ત્યાંનો લેખક બિચારો પાંચસો બુકની આવૃત્તિ પહેલી લેશે તો એમાં ત્રણસો તો પોતાના મિત્રોને પોતાના ઓટોગ્રાફની સાથે પહોંચાડવાના પ્રયત્નમાં હશે એટલે માત્ર સિનેમા સાથે નથી થિયેટર પણ તમે જુઓ ને કે તમે અદ્ભુત ક્લાસિક લઈને જાઓ સિદ્ધાર્થ રાંદરિયા જેવો સક્ષમ એક્ટર પણ કોમેડીમાં જ લોકોએ જોવો છે એટલે ગુજ્જુભાઈમાં જ કેદ થઈ જાય એ કેટલી આયરની છે મોટી એટલો સક્ષમ કલાકાર નટ સમ્રાટ ઓહો એમની સાથે નટ સમ્રાટ તો તમે સિનેમા જોયો તમે એમના થિયેટર નથી જોયા અમારી દુનિયા તમારી દુનિયા તમે જુઓ કે તમે કાંતિભાઈની સાથેના નાટકો જુઓ તમે શૈલેષભાઈની સાથેના નાટકો જુઓ કેટલો અદ્ભુત કલાકાર પણ એ પ્રકારના કહે નટ સમ્રાટ નું જો આટલો સુંદર પ્રયાસ કરવા છતાં ઓડિયન્સ નહીં પહોંચ્યું પણ ગુજ્જુભાઈના માટે દોડીને પહોંચશે એટલે પછી તમે એક સેફ્ટી શોધો

ખોવાનું શું મારી પાસે ખોવાનું કંઈ હતું જ નહીં જે કરતો તો એ કામમાં આનાથી વધારેની ચરમસીમા તો મને નથી લાગતું કોઈ પણ નાયક જોઈ શકશે લવ સ્ટોરી આનાથી મોટી મારી પાલવડેથી કે મૈયરનાથી મોટી લવ સ્ટોરી છે જ નહીં હું તમને કહું ને કે મૈયર શું હતી એ સત્યવાન સાવિત્રી હતી જે એક યંગસ્ટરની સાથે એ કથા વણી હતી રાઇટ છે કોમેડી થી લઈને એક્શનની એ બધી જ વ્યાખ્યાઓ હું કરી ચૂક્યો હતો ખોવાનું કંઈ હતું જ નહીં મારે આઈધર મારે બાય બાય કરી દઉં કે રોજ સવારે હું સેટ પર જતા મને કંટાળો આવે કે યાર આજે ક્યાં આટલા સીટ આવું જ્યારે મને આમ થયું ને કે મને થવા લાગ્યું છે એટલે મેં નક્કી કર્યું કે નો તો મને અહીંયા રહેવાનો અધિકાર નથી અને પછી તમારે પોતાની જાતને રી કરવી પડે તમે બીજા બધેથી તમે જુઠ્ઠું બોલી શકો તમારી જાત અને કેમેરાથી ક્યારેય જ જૂઠું ના બોલી શકો મારે અભિનય કરવાનો પ્રયત્ન કરવા પડવા માંડ્યો બે હજારની ચૌદની સાલમાં કારણ કે નહીં મારે આઈ એમ આઈ એમ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોસેસ છે કે હું અભિનય જીવવાના પ્રયત્નમાં માનું છું ધેર આર સર્ટેન ટ્રેન્ડ એક્ટર જે મેથડ એક્ટિંગની અંદર કે અભિનય કરાતો હોય છે મારા હિસાબે અભિનય જીવાતો હોય છે ત્યાં મને કંટાળવા માંડ્યા પ્રયત્ન મને લાગ્યો સો આઈ એટલું પ્રેક કે નહીં મને જ્યાં સુધી અંદરથી ધક્કો નહીં લાગે પાંચ વર્ષમાં એ ફરી પાછું રી થયું અને પ્રતાપ આવ્યો શુક્લાજી આવ્યો અને પછીના તે ઘટનાઓ આવી રહી છે તો આઈ એમ ફિલિંગ લાઈક માય ફર્સ્ટ ફિલ્મ ઇઝ હેપનિંગ આ વર્ષ એમ લાગે છે કે આની આગળ આગળ મેં આ કરી રાડો કરી આગળ ધુઆધાર કરી એ મારી તે ગલી ક્રિકેટ હતી ફરી પાછા મેદાનમાં આવે પેલાની કે આઈ વોન્ટેડ ચેક કે આ જનરેશન સાથે હું સંવાદ સાધી શકું છું હું કનેક્ટ કરી શકું છું ઘણી એવું થાય ને કે તમે કેરામાંથી બહાર નીકળ્યા હોય અને નવા જનરેશન સાથે કમ્યુનિકેશન ગેપ થવા માંડે તો યુ હેવ ટુ ચેક તો ધુઆધાર મારી એ એ પોતાની જાતને ચકાસો કે કેન આઈ કનેક્ટ વિથ ધીસ ઓડિયન્સ આ યુથની સાથે થયું ધેન રાડો કે હવે હું એજની સાથે કમ્ફર્ટેબલ છું સો આઈ પ્લેડ ચીફ મિનિસ્ટર ગુજરાતના રમખાણોની ફિલ્મ હોય અને એમાં ચીફ મિનિસ્ટર એટલે આપણા હમણાં સુધી દરેકે દરેક સીએમને તમે શોધવાના પ્રયત્ન કરો મારી ચેલેન્જ મારી એ હતી કે એમાંથી એક પણ સીએમ સાથે આજુબાજુ ના દેખાવો જોઈએ સો એ કરી શક્યો ને ત્યાં મારી શ્રદ્ધા હતી કે નહીં હજુ મારામાં છે હજુ જેવી રીતે ક્રિકેટરની અંદર એક ક્રિકેટ બાકી હોય ને એ તો આઈ ફિલ્ક નહીં હજુ એક્ટર છે હજુ જીવી રહ્યો છે

ઘણી વખત માત્ર એ તમે છે ને સવાલ જવાબની પેલી બંદિશમાં નથી હોતા આઈ એન્જોયડ અને આઈ એન્જોયડ બીકોઝ આ ઇન્ટરવ્યુ તારી સાથે થઈ રહ્યો છે દેવાંશી ફેન્સ મેં જોયા છે પુષ્કર પણ ફેન હોવું એ એ અને એ પણ જર્નલિઝમની અંદર એ ઘણા લાંબા સમય પછી મારી સાથે બન્યું છે આઈ એમ ડેફિનેટલી ટેલિંગ ઓન ધ કેમેરા દેટ કે આઈ એમ યોર બિગ ફેન કીપ ઇટ આપ કીપ ડુઈંગ વોટ યુઅર ડુઇંગ ઓલવેઝ થેન્ક બ્લેસ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ